नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही छे डेली फाइव क्वेश्चन, एमां आजे भाग नंबर 37 जोवाना छीए। तो मित्रों, शुरुआत करता पहेला हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो, बाजूमां आवेला बेल आइकनने प्रेस करो, जेथी करीने अमारा द्वारा जे पण कोई नवी माहिती अपलोड करवामां आवे ए सौ प्रथम नोटिफिकेशन द्वारा तमने माहिती मळी रहे। तो वात करीए मित्रों प्रथम प्रश्ननी। तो प्रथम प्रश्न आपने आपेलो छे कि भाई बे वर्ष पहेला पिता पुत्र अने बे भाईओनी उमरनो सरवाळो केटलो हतो? 40 वर्ष हतो। तो 3 वर्ष पछी तेमनी उमरनो सरवाळो केटलो थाय? तो जोईए मित्रों आपणो शुं जवाब आवशे। तो कि भाई पहेला जुओ, बे वर्ष पहेला पिता पुत्र अने बे भाईओ एटले टोटल व्यक्ति केटला थया मित्रों? तो के 4 व्यक्ति, पिता पुत्र अने तेना बे भाईओ, एमनी उमरनो सरवाळो केटलो हतो ए समय? 40 वर्ष। हवे मित्रों समझो कि भाई बे वर्ष पहेलानी वात छे, तो बे वर्ष में अत्यारे बे वर्ष उमेरो थयो छे, तो बे वर्ष कोने कोनामां उमेरो थयो? तो कि भाई चारे व्यक्तिना छे एना जीवन में बे वर्षनो शुं थयो हशे? उमेरो थयो हशे। एटले टोटल केटला वर्षनो वधारो थयो हशे? तो कि 8 वर्षनो वधारो थयो हशे। कि भाई 4 व्यक्तिओ छे एमां चारे व्यक्तिने उमर केटली वधेली छे? तो कि 2 वर्ष वधेली छे। तो टोटल 2 वर्षमां 4 व्यक्तिनी केटली उमर वधी हशे? तो कि 8 वर्ष। तो अत्यारे हालमां एमनी उमर केटली हशे? तो कि 48 वर्ष। हवे आपने आगळ शुं कीधुं छे? तो कि भाई 3 वर्ष पछी, एटले कि अत्यारमां अत्यारे एमनी उमर छे 48 वर्ष, हवे 3 वर्ष पछी छे उमरनो सरवाळो केटलो थाय? तो समझो कि भाई 3 वर्ष छे वधारो केटलामां थशे? तो कि चारे व्यक्तिनी उमरमां केटला वर्षनो वधारो थाय? 3। तो 3 वखत 4 करी एटले कि 12 वर्षनो शुं थाय? वधारो थशे। तो 12 वर्ष आमां उमेरीए तो आपणो जवाब शुं आवे? तो कि 60 वर्ष। तो कि भाई 3 वर्ष पछी पिता पुत्र अने तेना बे भाईओनी उमरनो सरवाळो केटलो रहेशे? तो कि 60 वर्ष छे ए रहेशे। तो जोईए आपणो जवाब केटलो आवे छे। तो कि भाई ऑप्शन डी આપણો સાચો જવાબ બનશે, એટલે કે આ પિતા પુત્ર અને બંને ભાઈઓનો ઉંમરનો સરવાળો કેટલો રહેશે? તો કે 60 વર્ષનો રહેશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થતાં શું બને છે? ઓપ્શન એ હાઇડ્રોજન વાયુ, ઓપ્શન બી ક્ષાર અને પાણી, ઓપ્શન સી નાઇટ્રિક એસિડ અને ઓપ્શન ડી એમોનિયા। તો એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો શું આપણે મળે છે? તો કે ભાઈ ક્ષાર અને પાણી છે આપણે મળે છે। હવે એસિડ અને બેઝની થોડીક વાત કરીએ, તો કે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે। અને બેઝ છે એ કેવા હોય છે? તો કે સ્વાદે તુરા હોય છે। હવે એસિડિક કોઈ પણ વસ્તુ છે એ એસિડ છે કે બેઝ છે એ કેના આધારે નક્કી થાય? તો કે pH મીટરને આધારે નક્કી કરવામાં આવે છે। હવે કોઈ પણ વસ્તુ છે એને pH મીટરમાં જોવા જઈએ તો ક્યાંથી સુધી? તો કે ભાઈ 1 થી 7 સુધી જો pH બતાવે તો એ વસ્તુ કેવી હોય? તો કે એસિડિક હોય। અને 7 થી 14 બતાવે તો કેવી હોય? બેઝિક હોય। એ વસ્તુ કેવી હોય? બેઝિક। એટલે કે 7 છે એ બંનેમાં કેવો છે? એટલે કે તટસ્થ છે। 7 છે એ શું છે? તટસ્થ છે। જેમ 7થી તમે એક બાજુ જાઓ એમ એસિડિકતા શું થતી જાય? વધતી જાય। એવી જ રીતના 7થી તમે 14 બાજુ જાઓ તો શું થતું જશે? તો કે ભાઈ બેઝિકતા છે એ વધતી જાય। અને કોઈ પણ વસ્તુ છે પદાર્થ છે એ એસિડિક છે કે બેઝિક એ કેના આધારે માપી શકાય છે? તો કે pH મીટર દ્વારા છે એ માપી શકાય છે। હવે આ pH મીટરનું ફૂલ ફોર્મ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। pH મીટરનું છે એ ફૂલ ફોર્મ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3। સમાસ ઓળખાવો મહાબાહુ, એટલે કે આ જે મહાબાહુ છે શબ્દ એ કયો સમાસનો શબ્દ છે? ઓપ્શન એ કર્મધારય, ઓપ્શન બી દ્વંદ્વ સમાસ કે ઓપ્શન સી મધ્યમ પદલોપી સમાસ અને ઓપ્શન ડી એક પણ નહીં। તો શું જવાબ આવશે મિત્રો? તો કે ભાઈ ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે। એટલે કે મહાબાહુ એટલે કયો સમાસ બનશે? કર્મધારણ સમાસ બનશે। એટલે કે બાહુ છે, એટલે કે બાહુ એટલે કર હાથ છે, પણ કેવા છે? મહા છે, એટલે કે મોટા છે। એટલે કે બાહુના અર્થમાં શું કરે છે? વધારો કરે છે। એટલે કે વિશેષ્યના અર્થમાં વિશેષણ છે એ શું કરે છે? વધારો કરે છે। એટલે કયો સમાસ આપણો બને છે? કર્મધારણ સમાસ બને છે।
અથવા એવું પણ કહી શકાય કે ભાઈ ઉત્તર પદ છે એમાં પૂર્વ પદ છે એ શું કરે છે, એમનો વધારો કરે છે, એટલે આપણો કર્મધારણ સમાસ બને. પછી છે મધ્યમ પદ લોપી સમાસ. એટલે તો કે ભાઈ બે પદો વચ્ચે, પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે કોઈ પદનો લોપ થયો હોય એટલે એને કયો સમાસ બને, તો કે મધ્યમ પદ લોપી સમાસ બને. એવી જ રીતના જોઈએ દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસમાં શું હોય છે, તો કે એમાં પૂર્વપદ અને ઉત્તર પદ છે કેવા હોય છે, તો એકરૂપ હોય છે. બંનેના કેવા હોય છે, ગુણધર્મની દ્રષ્ટિએ સરખા હોય છે, એમની બંને છે કેવા હોય છે, સરખા. જે અને અથવા કેથી જે જોડાતા હોય ત્યારે કયો સમાસ બને છે, તો કે દ્વંદ્વ સમાસ છે એ બને છે. અને મિત્રો આ બધા સમાસના સંપૂર્ણ વ્યવસ્થિત વિડીયો આપણે બનાવેલા છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. વરસાદ કે સમુદ્રના દેવતા તરીકે કયો ગ્રહને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ નેપચ્યુન, ઓપ્શન બી યુરેનસ, ઓપ્શન ડી સી શનિ અને ઓપ્શન ડી મંગળ. તો વરસાદ કે સમુદ્રના દેવતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે નેપચ્યુનને છે એ ઓળખવામાં આવે છે. આ સિવાય મિત્રો, તો કે ભાઈ યુદ્ધના દેવતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કે મંગળને ઓળખવામાં આવે છે. અને સૌંદર્ય દેવી તરીકે કોને, કયા ગ્રહને ઓળખવામાં આવે છે, તો કે શુક્રને છે એ ઓળખવામાં આવે છે. મિત્રો હાલમાં આપણા કેટલા ગ્રહ છે, તો કે 8 ગ્રહો છે. હવે આ 8 ગ્રહો કયા કયા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો નવમો મિત્રો, નવમો ગ્રહ કયો હતો, તો કે પ્લૂટો હતો. પણ એમને 2006થી છે એને ગ્રહની માન્યતામાંથી શું કરવામાં આવેલો છે, તો કે રદ કરવામાં આવેલો છે. કારણ તો કે જે આ બધા ગ્રહો છે એમની ભ્રમણ કક્ષા કેવી હોય છે, ચોક્કસ હોય છે. પણ જ્યારે પ્લૂટોની છે એ ભ્રમણ કક્ષા ચોક્કસ ન હતી, આથી એમને ગ્રહના દરજ્જો આપેલો નથી, એટલે કે એમને ગ્રહનો દરજ્જો છે એ રદ કરેલો હતો. તો તમારે મિત્રો આ ગ્રહો છે એમને ક્રમમાં છે એ કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય, આ વાક્યમાં સંયોજન દર્શાવતું પદ કયું છે? ઓપ્શન એ તેથી, ઓપ્શન બી જવાબ, ઓપ્શન સી નહીં અને ઓપ્શન ડી ભૂલ. તો શું આવશે મિત્રો સંયોજન, તો કે તેથી. એટલે કે તેથી છે એ શું છે, સંયોજન છે. હવે સંયોજન એટલે શું, તો કે સંયોજનનું કામ શું હોય, તો કે બે પદો બે વાક્યો એમને જોડવાનું કામ કરે. બે શબ્દો બે પદો બે વાક્યો છે એમને શું કરવાનું કામ કરે, જોડવાનું. એમાં કયા કયા સંયોજનો હોય, તો કે અને અથવા છતાં પણ આવા વગેરે સંયોજનો છે છે. અને આ બધા છે એ શું કરતા હોય છે, કે બે વાક્યો અથવા બે પદો બે શબ્દોને છે એ જોડવાનું કામ કરતા હોય છે. તો મિત્રો આ સંયોજનો છે એમના કેટલા પ્રકારો છે, કયા કયા પ્રકારો છે, એમની સંપૂર્ણ ચર્ચા આપણે એક અલગથી વિડીયો બનાવીશું, એમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.